નમસ્કાર મિત્રો, વિજયાદશમી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય. અને આ દિવસે ભગવાન શ્રી રામે રાક્ષસ રાવણનો વધ કર્યો હતો અને લોકોને ત્રાસમાંથી મુક્ત કર્યા હતા. અને રાવણને બુરાઈનું પ્રતિક માનવામાં આવે છે અને લોકો એટલા માટે જ વિજયાદશમીના દિવસે રાવણના પુત્રનું દહન કરે છે અને બુરાઈ ઉપર અજાણી જીતની ઉજવણી કરે છે. મિત્રો, વિજયાદશમીના પાવન દિવસે ઉત્તરાખંડના એક સુનંદા ગામમાં એક ચમત્કાર જોવા મળ્યો હતો. સવારમાં આ ગામનો એક જ વ્યક્તિ જેનું નામ હતું પ્રમોદ શ્રી વાસ્તવ, જે પોતાના ગામ કામ માટે બહાર જઈ રહ્યો હતો ત્યારે તેને આકાશમાં એટલે કે વાદળમાં રાવણની પ્રતિમા દેખાણી અને તે આશ્ચર્યચકિત થઈ ગયો. વાદળના રૂપમાં રચાયેલી રાવણની આકૃતિ તમે જોઈ શકો છો. મિત્રો, એવું લાગી રહ્યું છે કે સાક્ષાત રાવણ જ વાદળના સ્વરૂપમાં આવ્યો હોય. પછી આ વ્યક્તિએ પોતાના ગામના લોકોને આકાશમાં જોવાનું કહ્યું અને આખે આખું ગામ આ જોઈને ભયભીત થઈ ગયું, કેમ કે વિજયાદશમીના દિવસે રાવણ દેખાયો એટલે લોકો ડરી ગયા અને ઘણા લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. તો મિત્રો, ત્યાંના લોકોએ રાવણની આકૃતિને પોતાના મોબાઈલમાં કંડારી લીધી અને પછી આ ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ ગયો છે. તો મિત્રો, તમારું શું મંતવ્ય છે આના વિશે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, હેપી વિજયાદશમી.